वायुर्गंधानि वाशया वायु
पोताना परम धामनी धाम एटले स्थानी कोई स्थल नहीं પણ ધામ એટલે ભગવાન સ્વરૂપ. કેવું છે? ધામ એટલે પ્રકાશમય. એ મારું સ્વરૂપ છે. મમ ધામ એટલે મારું ધામ નહીં પણ હું જ પ્રકાશ સ્વરૂપ છે. જેને ન તત ભાષયતે, જેને સૂર્ય પ્રકાશી શકતો નથી, ન ચાંદ્ર પણ, એટલે કે જે કોઈ તેજોમય પદાર્થ છે જે સામાન્ય જગતને ઉજાળે છે એ મને ઉજાળી શકતા નથી. એટલે આપણે ગઈકાલે જોયું એ પ્રમાણે કે ભગવાનને જાણવા માટે આંખથી એને જોઈ લઈશ, કે કાનથી કોઈ અવાજ સંભળાશે દિવ્ય, કે કોઈનો સ્પર્શ થશે, એવું તું માનીશ તો કે શક્ય જ નથી. કારણ કે એ તારું આત્મા છે. અને એ પણ જોયું ગઈકાલે કે યત ગત્વા ન નિવર્તંતે તદ ધામ પરમં મમ. એટલે ત્યારે પ્રશ્ન થયેલો કે નાનું યજ્ઞ ગત્વા અનિવર્તંતે, એવું તમે કહો છો એ બરોબર તો છે નહીં, કારણ કે ગતિ હોય કે આ ગતિ છે જ, એટલે બંને પરસ્પર છે. જ્યાં ગયા પછી પાછું ફરવાનું નથી. સર્વે ક્ષયાંતા નિચાયા, તમે ભેગો કર્યો હોય તેનો ક્ષય થવાનો જ છે. સંયોગ છે ત્યાં વિયોગ છે, એટલે મરણ છે તો જીવન છે, જીવન છે ત્યાં મરણ છે. અને એટલું જ નહીં, અહીંયા ટીકાકાર આપણે યાદ અપાવે છે કે શ્રુતિ પણ કહે છે શું, સુપ્તૌ જ્યારે માણસ સૂઈ જાય છે ત્યારે સતામ સૌમ્ય તદા સંપન્નો ભવતિ. છાંદ ઉપનિષદમાં સમજાવી ગયું, ત્યારે સતામ સૌમ્ય તદા સંપન્નો ભવતિ. એ પ્રમાણે તો શું છે કે રાત્રે સૂઈ જાય ત્યારે મનુષ્ય ભગવાન સાથે એક થઈ જાય છે. તો જાગે ત્યાં જાગવાની જરૂર નથી, પણ મુક્ત થઈ જવો છે ભગવાન સાથે એક થઈ ગયો તે મુક્ત થઈ જાય કે નહીં. પણ એવું તો થતું નથી, જે ઊભો થાય એટલે પાછો એ પ્રકારનો એનો વ્યવહાર ચાલુ થાય છે. એટલે ગયા પછી પાછું આવવાનું રહેતું નથી. પણ આ તો શ્રુતિમાં તો કહે છે એને પણ એવું થતું નથી. આપણે સુપ્ત છે મુક્ત પુનઃત્થાન છે ભગવાનને મળી જાય તો મુક્ત થતું નથી, પાછું ઉત્થાપન તો થાય જ છે. એટલે આવું કેમ કહેવામાં આવ્યું એમ કહે છે, એ સમજાવવા માટે કહે છે કે મમય વાંસ, એટલે મમય વાંસ જીવ લોકે, એના માટે એ કહે છે કે આ જે શંકા થઈ એના માટે ભગવાન આ શબ્દ આપે. મમય વાંસો જીવ લોકે જીવ ભૂત સનાતન, એટલે ત્યાં કહ્યું કે મમ એવો અંશ, મારો જ અંશ, મારો જ એક ભાગ, જીવ લોકે એટલા સંસારમાં, જીવાનામ લોકે એટલે જીવ લોકે એટલે કે સંસારમાં, જીવ ભૂત જે જીવ રૂપે એટલે કે ભોગતા કરતા વગેરે થી પ્રસિદ્ધ છે એ મારો જ અંશ છે. અને એટલા માટે ત્યારે આપણે જોયું કે કેવી રીતે અંશ બની શકે, તો કે જેમ એક સૂર્ય છે એ સૂર્ય પ્રકાશી રહ્યો છે, પણ એમાં આપણે એક રૂમમાં અવાસીમાં 25-30 કે લાખો મૂકોને ગમે તે લોન મૂકી છે, જુદા જુદા આકારની નાની મોટી વગેરે બધામાં સૂર્યનું પ્રતિબિંબ પડે છે કે નહીં? સૂર્યનું પ્રતિબિંબ પડે છે. અને એ પ્રતિબિંબ છે એ પોતાને માનીએ કે પ્રતિબિંબ છે, પ્રતિબિંબને પ્રતિબિંબ સૂર્ય પોતાને પ્રતિબિંબ માને, દાખલા તરીકે સૂર્યનું જે પ્રતિબિંબ પડે છે એ પ્રતિબિંબ ને એમ આપતું સૂર્ય માને કોઈ પ્રતિબિંબ જેવડો થઈ ગયો, પાણીની સ્વચ્છતા મને હું સ્વચ્છ છું, ગોળા છું, એ બધું છે. પણ એ જો પાણી સુકાઈ જાય તો સૂર્ય સાથે એક થઈ ગયું. અંશ માને છે એ પછી એક થઈ ગયો, એવી રીતે અહીંયા ટીકાકાર સમજાવવા પ્રયત્ન કરે છે. જેમ ઘટાકાશ આપણે કીધું કે ઘડો ને આંચ બે ઘટાકાશ છે, એક ઘટાકાશ છે આ ઘડાનો આકાશ, એ મોટો છે અને નાનો છે, એટલે બંનેને તે ઘરે રહેવું તો કેટલો નાનો છે, આ તો બહુ મોટો છે, મારે તો કોઈ વિશાદ નહીં, મને કોણ પૂછવાનું હતું, અને આનું તો કંઈ બોલવાના છે, કેટલો મોટો છે, મને બધા એની બોલવાના કરે છે. પણ ખરેખર જો આ જઈએ તો આ ઘટાકાશ છે એક આકાશનો જાણે કે ભાગ બન્યો, અંશ બન્યો.
જાણે કે અંતર્યવર દરેક ઘર એવું તો છે જ નહીં, કારણ કે આ તૂટી જાય તો પણ મહાકાશ મળ્યા બરોબર છે, પણ અન્ય આકાશ તો એ બહાર શું છે, આકાશ જ છે. પણ આપણને ઘટાકાશ નાનું મોટું એટલે લાગે છે કે આ બહારના જે માટેનો જે આકાર છે જેને આપણે ઉપાધિ કહીએ એના લીધે આના જાણે કે એક નાનું આકાશ મોટું આકાશ એવું લાગે છે. ખરેખર તો આકાશમાં કોઈ દિવસ ભાગ પડી શકે નહીં. એ આકાશથી પણ સૂક્ષ્મ વિકારે વાત કરતા હતા કે પરમાત્મા છે જે સર્વવ્યાપક છે, એમાં કેવી રીતે અંશ થઈ શકે, એના ભાગ્ય જ થઈ શકે. પણ છતાં ભાગ જાણે કે થયા હોય એવું લાગે છે, એટલે તરત જ બીજા બધા જ્યારે તો આ શ્લોક લઈને જ વાત કરે કે ભાઈ જો ગીતામાં ભગવાન કીધું છે કે જીવ મારો અંશ છે, જીવ એ મારો અંશ છે, એટલે કે ખરેખર અંશ નથી, કારણ કે સનાતન મહત્તમ વસ્તુ છે. સનાતન સનાતન એટલે કે જે હંમેશા રહેવાનો છે. તો અંશ હોય તો અંશ કહીએ જીવને, જીવ મારો અંશ છે, તો બે વસ્તુ થઈ. કઈ ભક્તિકાળ વિચાર કર્યા એ પ્રમાણે કે જો ભાગલા પડી જાય, ટુકડા પડી જાય, તો ભગવાન જ ન રહે. ભગવાન અનેક જીવમાં વેચાય ગયો તો પછી ભગવાન રહે જ નહીં. તો એ ભગવાન કઈ રીતે જાણી શકે સ્વામીજી કે તે જાણીને મને ફાયદો ભગવાન જાણીને, એટલે એ પણ બરોબર નથી. પણ ખરેખર આ તો ખાલી લોજિક આપે છે, પણ ખરેખર અંશ ટુકડા થઈ શકે જ નહીં. આ તો ખાલી એમ કીધું કે જો ટુકડા થયા હોય તો એ નાના ટુકડા ભેગા કરો તો પણ શું, અને ટુકડું થઈ ગયો એને પછી જાણીને શું કરવાનું, ફક્ત લોજિકલી ખાલી કહેવામાં છે. ખરેખર જોવા જઈએ તો જો આકાશના ટુકડા ન થઈ શકે તો ભગવાનના અંશ કેવી રીતે બની શકે, એટલા માટે સનાતન વાપર્યો એટલે કે જાણે કે આ અંશ એવા અંશ જાણે કે અંશ હોય ત્યાં સુધી નામ નથી થયું ત્યાં સુધી. જેમ કે પોતાને કર્ણપતિ હોવા છતાં ભિખારી માને છે, અને પછી પોતે ભિખારી પણ માની લીધું પોતાને કે હું ભિખારી છું, અને પછી પોતાને એ પ્રકારે કીડા અનુભવે છે. કેમ? કારણ કે એ કારણસર કરોડી પોતે ભિખારીનો વેશ લીધો છે, પણ કંઈક કારણસર પીવાથી કંઈક એવું થયું અને ભ્રમ થઈ ગયો. ભ્રમ થવામાં કોઈ બીજી કોઈ વસ્તુ છે જ નહીં. જેમ મુલા નસરુદ્દીને કુદરાત્ર ફરવા ગયા, રસ ચાલતા ચાલતા બહુ રસ લાગી, તો શું કરો કે કૂવો હોય તો પાણી મળી જાય, ત્યાં તો અહીંયા દોડ લીધું હોય ને, અને પાણી પીવા ગયા તો જોયું કે અરે આ ચંદ્ર તો અંદર પાણીમાં પડી ગયો છે. બિચારા થયું કે ચંદ્ર પડી ગયો છે ને તો મારે એને બહાર કાઢવો જોઈએ પહેલાં, તો પાણીમાં તો પછી ગયો. એટલે એમણે ક્યાંથી શોધે વાર દોડ નાખ્યું કર્યું કે ક્યાં સુધી, પછી ભરાવી બહાર કાઢી ગયો. પ્રયત્ન કરે પણ માંડ આવે જ નહીં, આવે જ માંડ આવ્યો ને ખેંચ્યા ગયા ખેંચ્યા કે બીજું પથ્થર ભરાઈ ગયો હતો, એટલે ખેંચાઈ ગઈ ને એકદમ એવું ખેંચાઈ ગયું તો પડ્યા નીચે પડ્યા, ઉપર આકાશ તરફ મોટું થઈ ગયો, ઓ ચંદ્ર આવી ગયો ઉપર આવી ગયો, હવે નીકળી ગયો, એમ વિચારો નીકળી ગયો. આ ભ્રમ ના થાય, એટલે આ ભ્રમ થઈ શકે ખરા કે જાણે કે ચંદ્ર પણ જળમાં જતો રહ્યો છે, ડૂબી રહ્યો છે, મારે બહાર કાઢવાનો છે. એમ પોતાની જે ગુણ છે એ પોતાને એમ લાગે છે કે અરે ને મારું કોઈ નથી. ભગવદ્ ગીતા ભગવાન કહે છે 13માં અધ્યાયમાં જ એમણે કીધું ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્રવિત્ય વિધીયતે, અને ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વિધિ સર્વે ક્ષેત્રે સુભારતા, બધા જ ક્ષેત્રમાં હું ક્ષેત્રજ્ઞ છું. ત્યાં પણ સર્વે સુભૂતે સુધો તમારો પ્રકાર બધાની અંદર હું જ રહેલો છું. આ નખાત્રેભ્ય આ નખથી માંડીને નખ ભગવાને સૃષ્ટિનું સર્જન કર્યું, નખ સુધી પોતે પ્રવેશ કર્યો, એટલે કેવી રીતે ટુકડા થઈ શકે, અંશ કેવી રીતે બની શકે. સનાતન કહીને ભગવાન એ જ બતાવવા માગે છે કે ખાલી ભ્રમ જ થઈ શકે, બાકી ખરેખર ટુકડા થઈ શકે નહીં. એથી પણ આગળ આપણે મુંડક ઉપનિષદની યાદ કરીએ તો મુંડક ઉપનિષદ
સદના યાદ આવતું હોય તો યથા વિષ્ણુ ગંગા સહસ્ર પ્રવંતી, જેમ કોઈ આપણે ગુણી બધા સારા લાગે ત્યારે આ લાકડા એકદમ પ્રજ્વલિત થઈ ગયા હોય, લાકડાની કામ ખૂબ પ્રજ્વલિત થઈ જાય, પછી એમાંથી ઘણા બધા પ્રજ્વલિત થઈ ગયેલું હોય, એમાંથી ઘણા બધા તણખા નીકળે અને કેટલા બધા તણખા થઈ ગયા, ખરેખર અગ્નિ વેચાઈ ગયો, કારણ કે તણખામાં પણ એ જ અગ્નિ જે બાળવાની શક્તિ છે એ છે. પણ અનેક અગ્નિ કેમ દેખાય છે? અગ્નિ તો એ હોય છે, સ્વરૂપ સ્વરૂપ તો બધે બદલાયું નથી. અગ્નિનું સ્વરૂપ શું છે ગરમ, બધા જાણો. તમે ગમે તે વસ્તુ નાખી બધા જાણે છે, ગરમ થયું તો તમે જ જાણે. પણ એ રીતે બધા જ અગ્નિના તણખા છે એમાં પણ બાળવાની શક્તિ છે. કપડા પર પડી ગયો તો પડી પડી જાય કાણા, એટલે સ્વરૂપથી બદલાયા નથી. તો અનેકતા ક્યાં છે? પરમાત્મા અનેક ઉપાધિમાં પ્રવેશ કર્યા પછી જેમ પેલો અભિનેતા પોતાને ભિખારી માને એક માને છે કે અરે અરે હું તો એકલો અડુલો છું, હું તો તું જ છું, મારી કોણ એક પડી છે, કોને મારી પડી છે, હું આવું કે જાઉં મારી સાથે બોલવાનો એક કોને ટાઈમ છે, હું તો કંઈ જ નથી. અને ક્યારેક બધા ભેગા થઈએ ક્યાંક સુધીમાં ગાભરી છે, પણ પાછા પાછા એ માનવું લાગે મારું કોઈ નથી, એકલો છું, અટેલું છે, આવું ભાવ મારું કોઈ પૂછતું નથી. હાલ બધા જ લાગે છે ક્યાં છે, કે છે પરમાત્મા. જેમ અભિનેતા પોતાને ભિખારી માને છે ત્યારે પણ એ ખરેખર ભિખારી નથી, બ્રહ્મના લીધે જ અજ્ઞાનના લીધે છે. પછી અજ્ઞાન દૂર થઈ જાય, કોઈ કે અરે કદાચ નશો ઉતરી ગયો અને પોતાને પોતાની જાતે ભિખારી માનતો તો હવે ખબર પડી કે અરે હું તો અભિનેતા છું, કરોડોપતિ છું. હવે અજ્ઞાન બરોબર દૂર થયું, કરોડપતિ થયા પછી પાછું ભિખારી બનવાના છે, એનાથી પણ વધારે સારા દ્રષ્ટાંત આપીએ. એટલે ક્યાં એક વખત અંધકાર દૂર થયો, રૂમમાં એકદમ અંધારું હતું, લાઇટ કરી પછી અંધકાર પાછો આવવાનો છે? એ તે હું દસમો નથી, દસમાની શોધ ચાલી રહી છે. અને જ્યારે કોઈ કીધું તું દસમો છે એટલે શું થયું, દસમો નથી એ અંતર ક્યાં નહોતું, શોધ ક્યાં નહીં હતી, ખાલી અજ્ઞાનના લીધે છે. બાકી કંઈ દસમો દૂરનું હતો નહીં, દેશમાં નહોતી, કોઈ સમયમાં નથી, કોઈ વ્યક્તિ બીજો વ્યક્તિ દસમો હોય એવું પણ નહોતું, પોતે જ હતો. પણ અજ્ઞાનના લીધે પોતાને દસમાની શોધ કરતો હતો, હું દસમાની શોધ કરી રહ્યો હતો. તો એ અજ્ઞાન કોઈ દૂર થયા પછી તું દસમો છે ખબર પડ્યા પછી પછી નવમો થઈ શકશે? એ રીતે જ્યાં સુધી જ્ઞાન નથી ત્યાં સુધી પોતે માને છે હું અંશ છું, અલ્પ છું, પણ ખરેખર તો છે સનાતન છે, એટલે કે ખરેખર એ ગુણ પરમાત્મા છે. માટે એ તત્વાનું નિવર્તન થઈ તત્તામ પરમામ, એટલે એટલા માટે ગયા પછી પાછો આ લીધું નથી, અજ્ઞાન ગત્યા પછી ફરીવાર અજ્ઞાન આવી શકે નહીં. જે અંધકાર દૂર થયા પછી પ્રકાશ આવ્યા પછી પાછો અંધકાર આવી શકે નહીં. આટલી વાત કર્યા પછી હવે આપણે આગળ કહે છે, પછી બીજી રીતે તમારે સમજવાની છે સાતમાની. એટલે અહીંયા શંકરાચાર્ય મહારાજ બતાવે છે જ્યાં સુધી પોતાને કલ્પિત સજીવ સજીવ મદ મદ અંશકત્વેન કલ્પિત કથમ સંસર્તી. હવે જ્યાં સુધી જ્ઞાન નથી ત્યાં સુધી પોતે પોતાને કલ્પિત ખરેખર જીવ પોતે છે નહીં,
और कल्पित कल्पना ने लीधे ब्रह्म ने लीधे माने छे त्यारे एक केवी रीते आ संसार मां सरी रह्यो छे સમજાય છે એ એની પાછળ પણ હેતુ છે એ આપણે જોઈએ છે હમણાં જ તો હવે કહે છે મમે વાંસો જીવ લોકે જીવ ભૂત સનાતનઃ એટલે કે હું અમારો અંશ અંશ આપણે ચર્ચા કરી કે અંશ ને પણ અંશ એવું જાણીએ કે અંશ બની ગયો પણ હવે જે અંશ બની ગયો છે જ્યાં સુધી જ્ઞાન નથી ત્યાં સુધી પોતાને અંશ માને છે ત્યારે શું થાય છે મન ષષ્ઠાની ઇન્દ્રિયાણી એટલે છઠ્ઠું મન અને ઇન્દ્રિયાણી એટલે પાંચ ઇન્દ્રિયો આમ તો બધું જ આવે છે પ્રકૃતિ સ્થાની કરશતિ પ્રકૃતિ સ્થાની એટલે કે પ્રકૃતિમાં રહેની કરશતિ આકર્ષે છે કેવી રીતે પછી બીજી લીટી વાંચી પડે શરીરમ યદવાપ્નોતિ પણ પહેલાં એ પહેલાં આપણે જોઈ લઈએ કે આ મન ષષ્ઠાની ઇન્દ્રિયાની પ્રકૃતિ સ્થાની કરશતિ એટલે મન એટલે મન અને ઇન્દ્રિયો એ બધા જે પ્રકૃતિને બનેલા છે એટલે કે પહેલાં સમજવું જોઈએ કે કોઈ પણ જગતમાં જે કંઈ વસ્તુ છે એમાં શું છે એક સ્થૂળ દેહ છે અને બીજું સૂક્ષ્મ દેહ છે જો સૂક્ષ્મ દેહ હોય તો ચેતનતા હોય સ્થૂળ દેહમાં ચેતનતા નથી જેમ કે આ ટેબલ છે એમાં આ ટેબલને આકાર છે સ્થૂળ દેહ કહી શકાય આકાર છે એટલે આપણે સ્થૂળ દેહ કહીએ પણ એ ચેતન હોતું નથી એટલા માટે આપણે અહીંયા અધ્યયન કરી શકીએ છીએ નહીતર કહી દે કે રોજે તો તમારો પણ ટેબલ આમ શું મૂકો છો ક્યારેક તો મને નજા આપો મને તમે ક્યારેક ઘાત મંડાડો છો આમ કરો છો મને ટાપલી જ ના મારો છો હું ગાતી નહીં ને તમને મારા ઉપર એ અહીંયા મૂકવા દઉં ચોપડી વગેરે કહી શકે પણ એનામાં સૂક્ષ્મ શરીર નથી અને ચેતનતા નથી બરાબર છે અને એટલે જ્યાં સૂક્ષ્મ શરીર હોય ત્યાં ચેતનતા હોય અને બીજી વસ્તુ કે સૂક્ષ્મ શરીરનું એવું સ્વરૂપ છે કે ચૈતન્ય એમાં પ્રતિબિંબિત થાય એના માટે બીજી રીતે સમજીએ કે સૂર્ય તો બધે પ્રકાશ રહ્યો છે બધા ઉપર સૂર્યનો પ્રકાશ આવે છે આ ભીતમાં ઉપર પણ પ્રકાશ આવે છે પણ એની જગ્યાએ જો આપણે અરીસો મૂક્યું હોય તો તરત જ આપણું પ્રતિબિંબ દેખાય આપણે આપણી પોતાની વાત કરીએ કે બધી આપણે જોઈ શકતા નથી પણ અરીસો કે જળ સપાટી હોય તો ત્યાં એનું પ્રતિબિંબ જોવા મળે એટલે સૂર્યનું પ્રતિબિંબ ક્યારે જોવા મળે તમે અરીસો મૂક્યો હોય તો એકદમ અરીસો જળહાટ થઈ જાય અને તમને યાદ હોય તો કે એના લીધે જ્યાં આમ કહે ને કોન્ક્રીટના જંગલમાં કેટલો માળના માળ બધા બનતા હોય નજીક નજીક ઘર હોય પોળમાં પોળ અડીને વચ્ચે જગ્યા ન હોય પછી ત્યાં લાઇટ ન આવતી હોય તો શું કરવામાં આવે અરીસો કેવું મૂકે જેથી સૂર્યનો પ્રકાશ આવે અરીસો જળહાટ થાય એ પાછા રૂમને પ્રકાશિત કરે એટલે કે એવી જ રીતે કે ભાઈ પરમાત્મા જે ચૈતન્ય છે એ જ્યારે સૂક્ષ્મ સ્તરી જોવે ત્યારે એમાં એક પ્રતિબિંબ થાય અને હવે તમે જુઓ જીવ કોને કહેવાનું સૂક્ષ્મ શરીર એટલે કે મન અને પાંચ જ્ઞાની ઇન્દ્રિય અહીં છ બતાવ્યા છે પણ પાંચ જ્ઞાની ઇન્દ્રિય પાંચ કર્મી ઇન્દ્રિય પાંચ પ્રાણ મન અને બુદ્ધિ એના આખાને તત્વબુદ્ધિ યાદ હોય તો સૂક્ષ્મ શરીરમાં સમાવેશ કરવામાં આવે છે અને સૂક્ષ્મ શરીરનો સ્વભાવ જ એવો છે કે ચૈતન્યને પ્રતિબિંબ કરે ચૈતન્ય જીવ છે તો કે ના ચૈતન્ય જીવ ન કહેવાય ચૈતન્ય તો ચૈતન્ય પરમાત્મા સૂક્ષ્મ શરીર જે પ્રકૃતિને બને છે પ્રકૃતિ સ્થાને એને પ્રકૃતિને બનેલું છે બને આપણી યાદ હોય તો જરા યાદ કરીએ કે આ સ્થૂળ શરીર છે એ પંચમહાભૂતના તમોગુણના પંચીકૃતથી પંચીકરણથી બનેલું છે પંચીકૃત પંચમહાભૂતિ સ્થૂળ શરીર સૂક્ષ્મ શરીર છે એના અપંચીકૃત જેનું પંચીકૃત થયું નથી એવા અને એમાં પણ આપણે કહેવા જે પંચમહાભૂતના સત્વગુણમાંથી પાંચ જ્ઞાનેન્દ્રિય અને અંતકરણ મન બુદ્ધિ અહંકાર ચિત્ત પણ એ આપણે ખાલી મન અને બુદ્ધિ જ ગણીએ છીએ પણ ઘણી વખત અંતકરણના ચાર ભાગ બતાવે છે
मन बुद्धि अहंकार अने चित्त स्मृति अने कर्मेंद्रियो ने प्राण छे ए रजोंशमांथी बनेला छे એટલે આ બધું પ્રકૃતિ સ્થાની એ બધું પ્રકૃતિમાં જ બનેલું છે પણ આ જે અપંચીકૃતમાં બનેલું છે એમાં એવી શક્તિ છે કે જે ચૈતન્યના પ્રતિબિંબને જીવી શકે ચૈતન્ય જીવ નથી પંચમાભૂત બનેલું સૂક્ષ્મ શરીર પણ જીવ નથી પણ એમાં જે પ્રતિબિંબ થાય છે અને પ્રતિબિંબ સાથે સૂક્ષ્મ શરીર જે તાદાત્મ્ય થઈ જાય છે સૂક્ષ્મ શરીરમાં જે પ્રતિબિંબ થતું છે એની જે તાદાત્મ્ય છે નમજી જ્યારે ઉત્ક્રામતિ ઈશ્વર અને જ્યારે એ ઉત્ક્રમણ કરે છે એટલે કે શરીરને છોડી જાય છે મૃત્યુ કોને કહેવાય તો કે સૂક્ષ્મ શરીરનું સ્થૂળ શરીર સાથેનું જે જોડાણ છે એને જન્મ કહીશું અને જ્યારે એ બંને બધાનું જે જોડાણ છે એ જતું રહે ક્યારે જતું રહે પ્રારબ્ધ પૂરા થાય ત્યારે અને ત્યારે આપણે કહીશું મૃત્યુ આમ મૃત્યુની વ્યાખ્યા સારી લાગે છે કે પ્રારબ્ધ પૂરા થતાં આ સૂક્ષ્મ શરીર સ્થૂળ શરીર સાથેથી નથી વિદાય લઈ લે છે એને મૃત્યુને જ્યારે પ્રવેશ કરે ત્યારે એને જન્મ કર્યો એટલે કે શરીરમ યદ વાપ્નોતિ યજ્ઞ વિક્રામતિ સર ગૃહિતૈતાની સંયાતી ગૃહિતવાની બરાબર છે ગૃહિતાને ગ્રહણ કરીને કોણ છે ઈશ્વર એટલે આ દેહનો સ્વામી આ શરીરને જ્યારે આ શરીરને પ્રાપ્ત કરે છે અને જ્યારે શરીરમાંનો ત્યાગ કરે છે ત્યારે ગૃહિત્વા એતાની આ બધાને એતાની એટલે ઇન્દ્રિયો કઈ મનસષ્ટાન ઇન્દ્રિયાણી આગળના શ્લોકમાં જે કહ્યું તે એને ગૃહિત શું કહે છે આગળના શ્લોકનું અહીંયા જોડાણ કરવું પડે મનસષ્ટાન ઇન્દ્રિયાણી પ્રકૃતિ સ્થાને કરશતી એ જ્યાં એ બધી એને ખેંચી નદી જાય છે અને શું કેવી રીતે ખેંચી લઈ જાય છે તો કે સંયાતી જાય છે ખેંચી લઈ જાય છે અહીંયા કહે છે સંયાતી વાયુ ગંધ ગંધાન એવા ઈવ આશયાત એટલે ગંધના સ્થાનમાંથી આશયાત એટલે ગંધના સ્થાનમાંથી એટલે કે પુષ્પમાંથી જેમ પુષ્પ પરથી મોગરાના કીટનો અત્યારે છોડ ફૂલ થતા હોય અને વાયુમાંથી પસાર થાય તો કેવું સુગંધ સુગંધ આવે મોગરાની સુગંધ નાખના બાજુબાજુમાં કંઈક મોગરા લાગે છે એકદમ તેની પસાર થઈએ અને મોગરાની સુગંધ આ મંડે એટલે કે હું ધ્યાન જાય ક્યાંક મોગરા લાગે છે શું થયું જેમ વાયુ આશયાત એટલે આશયાત એટલે ગંધના સ્થાનમાંથી એટલે આપણે કંઈ પુષ્પના ગંધી હોય નહીંતર આપણે બીજી પણ આવે ક્યારેક આપણું નાક બંધ કરી દેવું પડે પણ એ પણ શું છે બંધના સ્થાન ઉપરથી જ્યારે વાયુ પસાર થાય ત્યારે બધું બંધને લઈને જાય છે સુગંધને પણ લઈ જાય દુર્ગંધને પણ લઈ જાય એ રીતે આ શું છે સૂક્ષ્મ શરીર છે એ ત્યાં શું કરે છે જ્યારે ઉત્ક્રામતિ ઈશ્વર મહત્વ છે ઈશ્વર ઈશ્વર એટલે આ શરીરનો સ્વામી સ્વામી એ ઈશ્વર અને સ્વામી એટલે કે જેનામાં બધું સામર્થ્ય આપવામાં આવે છે એ ધારીએ તો ઇન્દ્રિયોની વિષયમાં જતી અટકાવી પણ શકે એ ધારીએ તો મનમાં રાગને અટકાવી શકે ઓ એવો ઈશ્વર પણ થાય છે શું કે એ શું કરે છે જ્યારે પ્રારબ્ધ કર્મો પૂરા થાય છે ત્યારે શું કરે છે ગૃહિતવાની સંયા ત્યાં ઈશ્વર શું કરે બધું મન સષ્ટા ઇન્દ્રિયાણી મન અને ઇન્દ્રિયો એટલે કે ઇન્દ્રિયો અને કર્મ જે કંઈ કર્મ કર્યા છે જે કંઈ સંસ્કાર કર્યા છે બધાને ખેંચીને લઈ જાય છે અને ક્યાં લઈ જાય છે બીજા શરીરમાં બીજા શરીરમાં એ બધું લઈને જાય છે એટલે કહેવાનું શું છે કે જેમ આપણે પહેલાં યાદ હોય તો અત્યારે ઋષિકેશની છીક હરદ્વારની ટ્રેન હરદ્વારથી હવે ઋષિકેશ પણ ટ્રેન જાય છે પહેલાં તો તમારે દિલ્હી ઉતરવું પડે પછી થોડીક વાર બેસવું પડે પછી બીજી ટ્રેન આવે એમાં તમે ચડો
એટલે શું કરે, બધો સામાન લઈ ગયા હોય અને મેં કેટલા લોકો સ્વયં પાકી હોય એટલે પ્રાઇમસ લઈ જાય, ગંધેલા વખત પ્રાઇમસ હતો, પછી ગોલે લઈ જવી પડે, બધું કેટલા બધા દાગીના હોય, કેટલા દાગીના છે ભાઈ, 18-20 બધા દાગીના બરોબર ગણી લે, એન્ડ પછી એક પોતાના જ રહ્યું ને, બધા દાગીના ગણ્યા બરોબર અને નીચે ઉતાર્યા, પાછા શું કરે, ટ્રેન આવી ટ્રેનમાં ચડાવ્યા બધા એકમાંથી લઈ અને બીજા બીજા, એ રીતે આ ઇન્દ્રિય શું કરે છે, જે બધા જ મન ઇન્દ્રિય એ બધા જ જે કર્મ કર્યા એના જે કંઈ સંસ્કાર પડ્યા એ બધાને પોતાની સાથે લઈ જાય છે, કેવી રીતે, તો કે છે વાયુ ગંધાની વાત, જેમ વાયુ છે એમ ગંધે લઈ જાય, એમાં આ ઇન્દ્રિયો મન એટલે કે સૂક્ષ્મ શરીર એ બધું લઈ જાય, જેમ એક ઘરમાંથી ઘર બદલાયું બીજા ઘરમાં ગયા, નવું ઘર થયું, ભાડાના ઘરમાંથી પોતાનું ઘરનું ઘર થયું, આ જોવા જેવું હોય છે, પોતાના ઘરનું ઘર થયું બધી વસ્તુ લઈ જાય, એક વસ્તુ છોડે ટ્યુબલાઇટ આપણે લેવા તો ઘણા એવું ઘર બધું લઈ જાય, બોલો આવે ત્યારે એને પ્રકાશે ન મળે, બધું નાના નાની વસ્તુ લઈ જાય અને લઈને ક્યાં જાય છે, નવા ઘરમાં સ્થાપિત કરે છે, એમ આ શું કરે છે, ઈશ્વર જીવાત્મા એ શરીરમ યદ વાપ્નોતિ યદ ચાપિત ક્રામતિ સ્વર, જ્યારે આ શરીરમાંથી પ્રારબ્ધ કર્મ પૂરા થાય છે ત્યારે બધા જે સંસ્કાર પડ્યા છે બધા લઈ જાય છે, અને એટલા માટે ભગવાન આઠમા અધ્યાયમાં કહ્યું, યમ યમ વાપી સ્મરણ ભાવમ તિજંતંતિ કલેવરમ તપ તમે ગઈતિ કૌંતેય સદા તદ ભાવ વાવિતમ, એટલે કે જ્યારે આ જીવાત્મા જેને ઈશ્વર શબ્દ વાપર્યો એ આ શરીરમાંથી જ્યારે વિદાય લે છે ત્યારે ત્યારે શું થાય, યમ યમ વાપી સ્મરણ, જ્યારે જેટલું જે સ્મરણ થાય એ પ્રમાણે એને એ પ્રકારનું શરીર મળે છે, અને એટલા માટે આપણે છેલ્લે કે ભગવાનનું નામ લો, પણ છેલ્લે ભગવાનનું નામ ક્યારે યાદ આવે, આખી જિંદગી લીધો હોય ત્યારે ને, એક શેઠ હતા, ડૉક્ટરે કહ્યું બસ હવે એ બહુ લાંબો સમય જીવાના નથી, તમારે જે કંઈક કરવું હોય કરો, બધા ઘરના કહ્યું ચાલો આપણે ભગવાનનું નામ લઈ, બધા ખૂબ ધૂનમાં ભગવાનનું એટલું બધું નામ લેતા હતા, આખું વાતાવરણ ભગવાન નહીં બની ગયો, એટલે એક જણે જઈને શેઠને પૂછ્યું, શેઠ તમને શું યાદ આવે છે, શેઠ કે મને તાકા યાદ આવે છે, આખી જિંદગી કપડ વેપાર કરો છે અત્યારે પણ મને એ દેખાય ને, એટલે એવું નથી કે આપણે ભગવાનનો વ્યર્થ કર્યો, એનું પુણ્ય તેને મળવાનું જ છે, એ બધી વાત બરાબર છે, પણ કહેવાનું તાત્પર્ય એ છે કે આખી જિંદગી જે પ્રકારનું ભાવના સેવના કરી હશે એ બધા લઈને એ જવાના છે, એટલે કહેવાનું એ જ કે આખી જિંદગી તમે જો મન પાછી છે એમ કહેવાય છે કે આખી જિંદગી જે કર્મ કર્યા હોય અને પાછું જે નવું શરીરમ યદવા આપણોથી બીજું શરીર માટે તૈયાર જ હોય છે, અને એવું કહેવાય છે કે છેલ્લે ઘડીએ એને કયા શરીરમાં જવાનું છે એ શરીર પણ એને દેખાય છે, કઈ યોનિમાં જવાનું છે એ પણ દેખાય છે, કારણ કે આખી જિંદગી આપણે જે પ્રકારના ભાવ સેવ્યા હોય એ પ્રમાણે થાય, હવે ઘણા લોકો ખાવાની બહુ ઈચ્છા થતી, બસ ખા 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 કર્યા જ કરે, તો નવું શરીર કે આ શરીરમાં તો ખા ખા કરે તો બગડી જાય, કેટલું તો ખાવ થોડા દિવસ પછી એ શરીર બગડી જ જાય છે, ભગવાન કહે એની ઈચ્છા પૂરી કરવી પડશે, તો એવું શરીર આપણે ડુક્કરમાં આપીએ કે બેસો તો એવું આપ્યા કરે, કોઈને માંસ ખાવાની ઈચ્છા હોય એને ઘર નથી, ઘરના ઘર પડી જશે તો એને આવું છે ભગવાન કે બીજા જન્મમાં, એટલે જે આપણે આખી જિંદગી જે પ્રકારની ભાવના કરી હોય જે પ્રકારના સંસ્કાર લીધા હોય એ લઈને બધા સમેટીને બીજા શરીરમાં જે શરીર આપણે મળવાનું છે પ્રારંભ કર્મ પૂરા થઈ જાય છે, તો પણ ઘણા લોકો પ્રારંભ પહેલાં જતા રહેતો પોતાનું શરીર ટુકાવી દેતો, થોડી વખત રાહ જોવી પડે વાયુ શરીર મળે, પણ પછી એના કર્મ પ્રમાણે જ એને નવું શરીર મળવાનું છે, અને એટલા માટે કેવું જ બધા સંસ્કાર જે લઈને જઈએ છીએ ને એ બીજા જન્મમાં એ જ પ્રકારનું વર્તન કરતા છે, જે સંસ્કાર પ્રાપ્ત કર્યા હોય ભલે આપણે પાલની કરી હતી હમણાં જ એ બાળક નિર્દોષ લાગે, પણ જરાક મોટું થાય ને બધા સંસ્કાર
સંસારમાં બહાર આવવાના છે. નિત્ય તમે વિચાર કરો, હિરણ્યકશિપુ, હિરણ્યકશિપુ એટલે ભગવાન પરમ વિરોધી, અને એના ઘરે બાળક કેવો છે? કારણ કે એના જે સંસ્કાર હતા ગર્ભમાં જ સંસ્કાર એને આવ્યો છે, એટલે જે પ્રકારના સંસ્કાર એને પડ્યા હોય એ સંસ્કાર એને બહાર આવે. એટલે કે શરીરમ યદ વાપ્નોતિ યદ ચાપિત ક્રાંતમ અતિશ્વર ગૃહિતમાની એતાની સંયાતિ વાયુગંધા નિવાસ. આ રીતે એક શરીરમાંથી બીજા શરીરમાં જે કઈ સંસ્કાર છે બધા એમ જે બધું ઉસેટીને આપણે નવા જગ્યાએ જઈએ એ ત્યાં લઈ જાય છે. પણ આગળ આપણે શું કંઈક વાત કરી ભગવાન છું. આ શ્લોક દ્વારા આપણે બે વસ્તુ ભગવાને બતાવી કે શું છે, આ શરીરને સ્થૂળ શરીરને અહીંયા ત્યાં છોડીને જવાનું છે, એ આવતું નથી. પણ પૈસાએ નથી આવતા, કંઈ નથી આવતું, પણ આપણે કરેલા જે કંઈ કરવું હોય, સત્કર્મ કર્યા હોય કે પાપ કર્મ કર્યા હોય, અને એમ કહેવાય છે કે પાપ કર્મ કર્યા હોય, ખોટું કર્મ કર્યું હોય ત્યારે એમાં બહુ બળ વાપરવું પડે, બધું ઘણું બધું કરવું પડે ત્યારે ખોટું કર્મ થાય. અને એટલા માટે એટલા પ્રબળ હોય છે કે મરતી વખતે આપણને બધા આપણા ખોટા કર્મ જ યાદ આવે, માતા તો પોતાની સાથે ખોટું થયું હોય એની પણ અસર હોય તો એ યાદ આવે. ખોટું કર્મ થયું માનતી પુણ્ય કર્મ કરેલા હોય તો એમાં બહુ પ્રયત્ન નથી હોતો, પણ છતાંય પુણ્યકર્મ યાદ આવે. અને ટૂંકમાં આપણે આ શરીર છોડીએ ત્યારે આપણા કર્મો જે કંઈ કરાવ્યો એ બધું પણ યાદ આવે છે, અને આ શરીર અહીંયા છોડીને જાય છે. એનો અર્થ એ થયો કે આ શરીર એવું નથી. બરાબર. બીજી વસ્તુ, જેમ એક ઘરમાંથી આપણે જૂના એક ઘરમાંથી આપણે બીજા ઘરમાં ગયા ત્યારે આપણને જે બધું હોય તમે જોજો, ફર્નિચરને બધું લઈ જાય છે, હવે કદાચ નથી લઈ જતા, પણ ફર્નિચરને બધું આપણે બનાવ્યું હોય રસોઈ બધું લઈને જવાના છે. એ રીતે ફર્નિચર લઈને જઈએ છીએ કે જો એવું ફર્નિચર હોય તો આપણે લઈ શકીએ નહીં. એ રીતે સૂક્ષ્મ શરીર એ શું છે, ફર્નિચર સ્થાનીય છે. એટલે ટૂંકમાં હું જેને કહું છું, જેને કરતા ભોગતા માનું છું, પણ ખરેખર તો હું આ સ્થૂળ શરીર પણ હું નથી અને સૂક્ષ્મ સ્તરે પણ હું નથી. કારણ કે આપણે લઈ જઈ શકીએ છીએ, જો એમ હોય તો આપણે લઈ શકીએ નહીં, પણ આ સૂક્ષ્મ શરીરમાં પડેલા બધા સંસ્કાર છે એ બીજા જન્મમાં નવા શરીરમાં અભિવ્યક્ત થાય છે. અને કેમ કે લઈ જાય છે, તો કે જેમ વાયુ જેમ સુગંધી પદાર્થ એ સુગંધી સ્થાન વાપરે છે, કે સુગંધી પદાર્થ આપણે ફૂલોમાંથી પસાર થાય ત્યારે કેવી સુગંધને લઈ જઈ શકે છે, એમ આ પણ જીવાત્મા સૂક્ષ્મ શરીર જેના જે પડેલા સંસ્કાર છે એ પ્રારંભ કરવા પૂરા થતા લઈ જાય છે. પણ જેને જ્ઞાન થઈ ગયું છે એને પછી એને તો ક્યાંય જવામાંનું રહેતું જ નથી, કારણ કે જાણે કે અપરાધ કરવું પૂરું થશે, આ સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીરનું પણ કામ પૂરું થઈ ગયું છે. પણ જે લઈ જાય છે એના માટે આગળ શું થાય છે, નવમા શ્લોકમાં બતાવે છે. એટલે બે વસ્તુ બતાવી કે સ્થૂળ શરીર પણ નથી, સૂક્ષ્મ શરીર પણ ફર્નિચર સ્થાનીય છે, સાધન છે, અને એ પણ હું નથી. પછી હવે નવમા શ્લોકમાં કહે છે, નવમો શ્લોક વાંચીશું. શ્રોત્રમ ચક્ષુસ્પર્શનમ ચ, શ્રોત્રમ ચક્ષુસ્પર્શનમ ચ રસનમ ઘ્રાણમેવ ચ, રસનમ ઘ્રાણમેવ ચ અધિષ્ઠાય મનસ્યાયમ, અધિષ્ઠાય મનસ્યાયમ વિષયાનુપસેવતે, વિષયાનુપસેવતે. એટલે કે છે શ્રોત્રમ એટલે કે શ્રોતેન્દ્રિય, બરાબર. શ્રોત્રમ એટલે કે કાન, શ્રોતેન્દ્રિય એટલે કાન, ચક્ષુ આંખ, સ્પર્શનમ જે સ્પર્શ ઇન્દ્રિય એટલે ત્વચા, રસનમ ચલાની રસનમ એટલે રસ જીભ, ઘ્રાણમ એટલે જ્ઞાન, તો પાછી જ્ઞાનેન્દ્રની વાત કરી. અધિષ્ઠાય એને આશ્રય કરીને, એને આશ્રય કરીને શું કહે છે, મનસ્ચયમ વિષયાનુ, વિષયાનુ અનુપસેવતે, વિષય અનુપસેવતે એટલે કે ઉપસેવતે, અનુપસેવતે એટલે શું, વિષયાન ઉપસેવતે
અને મન આ વિષયોને સેવે છે, એને ભોગવે છે. એટલે વિચાર કરો કે આ ક્ષત્રિય સાથે જોડાઈને એ સાંભળવાનું કામ કરે છે, કારણ કે એ મન શબ્દ વાપરે જ છે, ને મનની સાથે જોડાઈને અધિષ્ઠાય એને આશ્રિત કરીને આ બધા વિષયોનું ભોગવે છે. એટલે જ્યારે જ્ઞાનેન્દ્રિયો જે છે એની સાથે એ શું થાય છે, જ્ઞાનેન્દ્રિયો દ્વારા એ પહેલાં ભોગ કરે છે, બરાબર, ભોગવે છે, પોતાને ભોગતા માને છે, કારણ કે પોતાને ભોગતા માને છે. અને જ્યારે કર્મી દ્વારા કર્મ કરે ત્યારે પોતાને શું માને છે, કરતા. અને આપણે કીધું કે સંસ્કાર બધા લઈને જ આવ્યા છે, કઈ ઇન્દ્રિયનો વધારે ઉપયોગ કરવો, કેવી રીતે કરવો, એ બધી ભલે ઇન્દ્રિયો આપવામાં આવી છે પરમાત્મા દ્વારા, પણ એને કેવી રીતે વાપરવા, કયા રીતે સંસ્કારને આધારે જ થાય છે. એટલે ટૂંકમાં આપણે અહંકાર એટલે આ લઈને જ આવ્યા છે. અહંકારને લીધે હું મારી જાતે કરતા ભોગતા માનું, કર્મેન્દ્ર દ્વારા કર્મ કરું ત્યારે કરતા માનું, જ્ઞાનેન્દ્ર દ્વારા ભોગ ભોગવું ત્યારે મારી જાતને ભોગવા ભોગતા માનું છું. એટલે કરતા ભોગતા એટલે કેવું અહંકાર, એ અહંકાર છે એ પણ આપણે લઈને જ આવ્યા છે. એટલે આપણે કોઈ નાના બાળકને પણ શીખવું નથી પડતું, તારું નામ શું છે, નામ ક્યાં છે, અમુક બધું ખબર, પણ તું છે કે નહીં, હું છું એ તો એને બરાબર જ છે, કારણ કે અહંકાર એ આપણે લઈને જ આવ્યા છે. એટલે પોતાને કરતા અને ભોગતા માનીને આ વિષયોનું સેવન કરે છે, વિષયોને ભોગવે છે, કારણ કે ભાવ છે કે વિષયો મને આનંદ આપશે, મને સુખ આપશે, અને આ રીતે એ ભોગવે છે. આટલી વાત કર્યા પછી હવે આપણને દસમા શ્લોકમાં ભગવાન આગળ વાત કરે છે કે ભગવાન મારાથી કેટલા દૂર છે. આપણને દસમા શ્લોકમાં વાત કરી, દસમો શ્લોક વાંચી. ઉત્ક્રામંતમ સ્થિતમ પાપી, ઉત્ક્રામંતમ સ્થિતમ પાપી, ગુંજાનમ વા ગુણાન્વિતમ, ગુંજાનમ વા ગુણાન્વિતમ, વિમૂઢાનાનુપશ્યંતિ, વિમૂઢાનાનુપશ્યંતિ, પશ્યંતિ જ્ઞાન ચક્ષુષઃ, પશ્યંતિ જ્ઞાન ચક્ષુષઃ. ઉત્ક્રામંતમ એટલે એવમ દેહગતમ, દેહાત જે દેહમાં રહેલો છે તે આ દેહમાંથી ઉત્ક્રમણ કરે છે, એટલે કે પરિત્યજ્ય અને આ શરીરને છોડી દે છે. સ્થિતમ વાપી, અને જ્યારે આ શરીરમાં છે ત્યારે, એટલે જીવંત છે ત્યારે, એટલું જ નહીં, ગુંજાનમ, ગુંજાનમ એટલે ભોગવી રહ્યો છે. શેને ભોગવી રહ્યો છે, શબ્દાદિ ઉપલભ્યમાનમ, એટલે કે આ શબ્દ રપ, શબ્દ રસ રૂપ ગંધ, એટલે બધી જ્ઞાની દ્વારા એ વિષયને ગુંજાનમ, જ્યારે એ ભોગવી રહ્યો છે, ભોગવતા ગુંજાનમ, પ્રેઝન્ટ ભોગવતા, અને ગુણાન્વિતમ, ને ત્રણ ગુણથી યુક્ત થઈને અહીંયા આચાર્ય ગુણાન્વિતમને એવું કહે છે, સુખ દુઃખ મોહાક્ય ગુણૈહી અન્વિતમ અનુગતમ, સુખ દુઃખ મોહ વગેરે ગુણોથી જે જોડાઈને જોડાઈ ગયો છે ત્યારે, એટલે કે જ્યારે એ ઉત્ક્રમણ કરે છે આ શરીરમાં હોય ત્યારે, અને ગુણોથી ભોગી રહ્યો છે ત્યારે, એના કારણે પોતે સુખ દુઃખ મોહ વગેરેનો અનુભવ કરે છે ત્યારે. પણ એ કોણ છે, ઈશ્વર જ છે, અને ઈશ્વર મારાથી કેટલો દૂર છે. એના માટે આ સૌ સુંદર દ્રષ્ટાંત છે કે અભિનેતા પોતાને ભિખારી માનતા નથી, એટલે ભિખારીનો જ્યારે એ વેશ બદલે છે, માનતો નથી ઉપર રાખો આપણે, તો એ ભિખારી છે, એ ભિખારી જ્યારે ભીખ માગી રહ્યો છે ત્યારે એ કયા હાથે માગે છે, કોના હાથે, અભિનેતાના જ. એટલે ભિખારી અભિનેતાથી કેટલો દૂર છે. અને દાખલા તરીકે અભિનેતાના તે હું કોઈ કારણસર ભ્રમ થઈ ગયો,
કે હું ભિખારી છું ને મારે કરોડપતિ થવું છે. તો એ કરોડપતિ એનાથી કેટલા દૂર છે? ભિખારી માને છે કે મારે કરોડપતિ થવું છે, એ કરોડપતિ કેટલો દૂર છે એનાથી? કારણ કે અભિનેતા કરોડપતિ છે અને જ્યારે ભીખ માંગી રહ્યો છે ત્યારે હાથ પણ કોના છે? અભિનેતાના છે. અને દાખલા તરીકે ઘણા લોકો ખબર છે ભીખ માંગતા હોય, ભજન ગાતા હોય, ટ્રેનમાં જોયું છે ભજન પણ ગાતા હોય છે. તે ભજન ગાય છે ત્યારે કંઠ કોનો છે? અભિનેતાનો છે. એમ અહીંયા ભગવાન કહે છે કે જ્યારે ઉત્ક્રમંતમ, જ્યારે ઉત્ક્રમણ કર્યું છે ત્યારે કોણ છે? એ જ પરમાત્મા, બીજું કોઈ નથી. જ્યારે પોતે પોતાને માનસમ ખ્યાલ નથી અને સ્થૂળ સૂક્ષ્મ દેહને સાથે તાદાત્મ્ય પામીને એને ભેદ ન જણાવી લીધે પોતાને જીવ માને છે, અલ્પ માને છે, ઉપાધિ સાથે જોડાઈ જઈને પોતાને અલ્પ માને છે, પણ ત્યારે પણ છે તો એ જ પરમાત્મા છે. એટલે ઉત્ક્રામંતમ સીતમ વાપી ગુંજાનમ ગુણાવિતમ, આ બધી જ વ્યક્તિ પોતે જ પરમાત્મા જોવા છતાં કોઈ કે વિમૂઢા નાનું કશું, જે વિમૂઢ છે, વિમૂઢને કહે છે કે જે આ જગતના દૃષ્ટ અદૃષ્ટ વિષય ભોગ બલ આકૃષ્ટ છે, જેનું બુદ્ધિ જેનું ચિત્ત આ દેખાય છે અને નથી દેખાતા, બધા વિશ્વમાં એટલું બધું આકૃષ્ટ થઈ ગયું છે કે બીજું કશું વિચારી શકતો નથી, એ ન અનુભશ્યંતિ, એ જોઈ શકતા નથી. પણ કોણ જોઈ શકે છે? જ્ઞાન ચક્ષુષ પશ્યંતિ, જેને જ્ઞાન ચક્ષુ પ્રાપ્ત કર્યા છે, વિવેક પ્રાપ્ત કર્યો છે, કે જે આ જેણે સાપેક્ષ રીતે વૈરાગ્ય પ્રાપ્ત કર્યો છે, ત્યારે જ્ઞાન ચક્ષુ વાપરી શકાય, ત્યારે જ વિવેક થઈ શકે. પછી એ બધું મેળું પડી દે વૈરાગ્ય રીતે, એનું અંતકરણ શુદ્ધ થયું છે, ગુરુ પાસે જાય છે, ગુરુજી જે બતાવે છે એ પ્રમાણે એ પશ્યંતિ જ્ઞાન ચક્ષુ વડે એ જોઈ શકે છે કે પરમાત્મા મારાથી તસું બહાર પણ દૂર નથી, જેમ ભિખારીથી અભિનેતા દૂર નથી, તેમ વિશેષ વિચાર આપણે આવતી વખતે કરીએ છીએ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. શંકરં શંકરાચાર્યં કેશવં પાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવંતૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવત્ વ્યક્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. શાંતિ શાંતિ શાંતિઃ. હરિઃ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ